હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે હું થોડીક વહેલી ઉઠી ગઈ છું, 9:30 વાગે ઉઠી ગઈ હતી, કેમ કે આજે જવાનું છે રેકોર્ડિંગમાં જવાનું છે. ગુજરાતી સોંગ છે, કેટલા બધા અમે મેશઅપ બનાવ્યા છે. હમણાં કેટલા ટાઈમથી સોંગ નહોતું મીકું, લાસ્ટ આપણે મીકું તો સંગ રહ્યો, એના પછી સોંગ જ નહોતું મીકું. તો મેં વિચાર એવો કે એટલે મારું એવું છે પ્લાન કે હર મહિને એક તો શું કહેવાય કે એક તો સોંગ આવે જ, હર મહિને ભલે ચાલે ન ચાલે, કેમ કે સંગ્રહીઓમાં બી આપણે જાજુ ખર્ચો કરી નાખો તો પણ એટલો બધો હેલો નથી, એટલા બધા લોકોએ જોયું નથી, બટ ક્યારે એ સ્ટોપ નહીં થઈ. બધા ઘણા બધા સોંગ્સ બનાવ્યા છે પણ એમાં મતલબ એટલા બધા વ્યૂઝ નથી આવ્યા, બટ કોઈ વાંધો નહીં. મતલબ જેટલું આપણું બજેટ જાય છે ને એમના 1% બી નથી આવતા. તો આજે બીજું એક નવું સોંગ બનાવ્યું છે, મેશઅપ છે. બધા સોંગ મિક્સમાં મેશઅપ હોય ને, આપણે બોલિવૂડ મેશઅપ ને બધા મિક્સમાં સોંગ હોય, આ બધા મિક્સમાં સોંગનું મેશઅપ બનાવ્યું છે. તો કેટલા ટાઈમથી રેકોર્ડિંગ કરવા જવાનું હતું પણ શું કહેવાય કે ટાઈમ જ નહોતો મળતો, એટલે આજે ફાઇનલી જાય છે. એટલે વહેલી ઉઠી ગઈ છું અને મમ્મી કંઈક બનાવે છે. ચાલો બતાવો. મમ્મી આવું હે? અચ્છા, ચાલો વેફરનું બનાવ્યું પછી આની અંદર કરીને ઓલું કરવાનું. નવીન નવીન બનાવવા આવું, માં પહેલાં સેવ બનાવી પછી આ ઓલી વેફર ને ફેરફર. હે ફેરફર ને ચોખા લોટ ની બને કે નહીં બને? ચોખા લોટ ની. હા, તો પહેલાં રેસીપી દેવાનું, શું નાખવાનું હતું? ખારો ઓર મીઠું ને ચોખા લોટ બસ. અચ્છા, તીખી નું કરીએ કેવા? ચટણી નું નાખીએ પણ આપણે તીખી નું કરીએ, આપણે ઉપરથી મસાલો નાખી દઉં. હવે આને અંદર નાખીને પછી પાડી દેવાનું હે ને? મેં મને અત્યારના પર કામે લગાડી દીધી કે હાલ હંચો લઈને તું ચાલો જઈએ. ટોમીભાઈને બાંધી દીધા, હું કામ ખબર કે વેફરમાં બેહે નહીં કામ. મમ્મી આને ધોઈ નહીં ખોયા, આને ધોઈ નહીં ખોયા. જે સેવ બનાવી હતી એ હુકાઈ ગઈ હે. જો અને હવે કેમ બનાવવાની મમ્મી? હે આ કેમ, મતલબ હવે કેમ બનાવવાની બની ગઈ પછી? ગોળ ને ઘી ને પાણી મમ્મી કરીને દેખાડશે. તો ગાઈઝ શું કહેવાય કે મેં એક સફરજન લીધું રસ્તામાંથી, ભૂખ લઈ ગઈ એટલે, એન્ડ સફરજન કઈ ફાર્ગન કો ધોઈએ, એટલે ફાર્ગન ધોઈને લીધું મને. હા, સફરજન ખાવા છે રસ્તા વચ્ચે. હા, ભૂખ લઈ ગઈ પછી હું ગાય ના આવું ને, નાસ્તો કરું. બીજું કે ખાઈ ના આવું કે ને, નાસ્તો ના કરે, ગળામાં છૂટી જાય તો અવાજ ના નીકળે. તો કયા તારો અવાજ આવે? પછી મારો અવાજ સારો હોય ને? ખાઈ ગયા બધું એનું. રેકોર્ડિંગ કરવાનું છે બસ, ખાલી બેસ્ટ ઓફ લક લખી દો, સારું ગવાય જાય, બાકી તો સારું જ ગવાશે. બટ ચલો ચલતે
चलते हैं एंड अच्छा गाना रिकॉर्ड करके आते ही समय पहुंच गया है ये अपने पता नया स्टूडियो है जो हमारे ना थोड़ा के થોડુંક છે ને એટલે આ છે ને થોડુંક માઇક ને ક્લોઝ જલ્દી શૂટ કરું ને બર્થડે ઉપર મૂકવાનો પ્લાન છે જો મુકાઈ જાય તો બહુ સારું તો કામ થઈ જાય બાકી જોઈએ પૂરી ટ્રાય કરીશ બર્થડે ઉપર મૂકવાની બાકી ચાલશે જોયું જશે તો હવે નીકળી ગયા છે અમે અમરેલીથી જલ્દીથી ઘરે પહોંચીએ એને આરામ કરીએ કેમ કે થકી ગયા બહુ વધારે થકાઈ ગયું સવારની વાત છે અત્યારે રાત થઈ ગઈ અને જસ્ટ રેકોર્ડ હમણાં થોડાક ટાઈમ થોડાક એક કલાક પહેલાં પૈતું પછી જઈ હું અને પછી બેઠા પછી ભાઈને મળીને નીકળ્યા